ગુડ મોર્નિંગ બાળકો, ઘણી અને આપણું ચેપ્ટર કયું છે? ચેપ્ટર નંબર 13, જેનું નામ છે સ્માર્ટ ચાઇલ્ડ. તો આપણે અગાઉ કેટલાક દાખલા શીખી ગયા છીએ. આજે આપણે અહીંયા એક ચાર્ટ બનાવવાનો છે. ચાર્ટ કેવી રીતે બનાવવાનો છે એ જોઈએ. અહીંયા લખ્યું છે, નીચે એક વર્ગ કરેલા વિદ્યાર્થીઓના મનપસંદ રંગની વિગત આપેલી છે, જે તમે અહીંયા કોષ્ટકની અંદર જોઈ શકો છો. હવે નીચે આધારે ચાર્ટ બનાવો. તમને એક અહીંયા બનાવેલો છે. કેવી રીતે બનાવેલો છે? અહીંયા રંગ લખેલા છે, અહીંયા રંગનું નામ લખ્યું છે. અહીંયા કાળો, સફેદ, વાદળી, લીલો, લાલ, પીળો, ગુલાબી અને જાંબલી જે અહીંયા ઉપર આપેલા છે એ જ રંગોના નામ નીચે લખેલા છે. હવે અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. ઓકે, હવે અહીંયા જુઓ કે કાળો રંગ કેટલા વિદ્યાર્થીઓને ગમે છે. તો અહીંયા કાળા રંગની અંદર 6 લખેલું છે, એટલે કે અહીંયા 6 સ્માઈલી દોરેલી છે. હવે સફેદ રંગ આપેલો છે, તો સફેદ રંગ કેટલા બાળકોને ગમે છે, એટલે કે કેટલા વિદ્યાર્થીઓને ગમે છે જોઈએ. તો અહીંયા સફેદની અંદર કેટલા લખેલા છે? 3. તો આપણે અહીંયા કેટલી સ્માઈલી દોરીશું? 3. 1, 2 અને 3. ઓકે, એ જ રીતે વાદળી જોઈએ. તો કે વાદળી રંગ કેટલા વિદ્યાર્થીઓને ગમે છે? તો વાદળીની અંદર 4 છે. કેટલા લખેલા છે? 4. તો આપણે અહીંયા કેટલા દોરી કેટલી સ્માઈલી દોરીશું? 4. હવે આગળ જોઈએ, અહીંયા લીલો રંગ લખ્યો છે. લીલો રંગ કેટલા વિદ્યાર્થીઓને ગમે છે? તો લીલા રંગની સંખ્યા જોઈએ કે 3. તો આપણે અહીંયા કેટલી સ્માઈલી દોરવાની છે? 3 સ્માઈલી દોરવાની છે. એ જ રીતે આગળ લાલ રંગ છે, લાલ રંગ 2 વિદ્યાર્થીઓને ગમે છે, તો આપણે અહીંયા 2 સ્માઈલી દોરીશું. આગળ પીળો રંગ છે, પીળો રંગ 4 વિદ્યાર્થીઓને ગમે છે, તો આપણે અહીંયા 4 સ્માઈલી દોરીશું. પછી ગુલાબી છે, તો ગુલાબી કેટલા વિદ્યાર્થીઓને ગમે છે? ગુલાબી 5 વિદ્યાર્થીઓને ગમે છે, તો આપણે 5 સ્માઈલી દોરીશું. પરંતુ સ્માઈલી દોરતી વખતે એ ધ્યાન રાખજો કે અહીંયા નંબર પણ લખેલા છે, 1, 2, 3, 4, 5. તો 5 આટલી સુધી જ આવવા જોઈએ. ઓકે, તો અહીંયા જુઓ, 1, 2, 3, 4 અને 5, એટલે કે 4 થી 1 સ્માઈલી વધારે છે, તેનાથી અહીંયા વધારે ઊંચે બનશે. 1, 2, 3, 4 અને 5. સૌથી છેલ્લે જાંબલી રંગ છે, તો જાંબલી રંગ કેટલા વિદ્યાર્થીઓને ગમે છે? 1. તો આપણે અહીંયા 1 સ્માઈલી દોરવાની છે. ઓકે, આ રીતે તમારે પણ તમારી નોટબુકની અંદર આ રીતે ચાર્ટ બનાવવાનો રહેશે. હવે જુઓ બાળક મિત્રો, બીજો ચાર્ટ છે, અહીંયા લખ્યું છે કે હોટેલમાં મળેલા ફળના આધારે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. તો અહીંયા તમને આ જે ડેટ દેખાય છે એ શું છે? ઓર્ડર છે. તો પીઝાના ઓર્ડર કેટલા છે? ઢોસાના ઓર્ડર કેટલા છે? ઇડલીના ઓર્ડર કેટલા છે? દહીંવડાના ઓર્ડર કેટલા છે? અને ઉત્તપમના ઓર્ડર કેટલા છે? તો પહેલાં તો આપણે મળેલા ઓર્ડર આપણે અહીંયા નોંધી દઈશું. જેમ આપણે અગાઉ જે દીવાવાળો દાખલો કર્યો હતો એ જ પ્રમાણે આપણે અહીંયા કરીએ. અહીંયા જુઓ, 1 પ્લેટ બરાબર 4 ઓર્ડર છે. 1 પ્લેટ બરાબર કેટલા ઓર્ડર છે? 4. તો આપણે પહેલાં તો અહીંયા ટોટલ કેટલા ઓર્ડર મળ્યા છે એ કરીએ. તો પીઝાના ટોટલ કેટલા ઓર્ડર છે એ જોઈએ. તો 4 × 4 = 8, 4 × 3 = 12, 4 × 4 = 16, 4 × 5 = 20, 4 × 6 = 24. તો પીઝાના 24 ઓર્ડર મળ્યા છે. કેટલા મળ્યા છે? 24. હવે આપણે ઢોસાના જોઈએ. તો ઢોસાના કેટલા ટોટલ કેટલા ઓર્ડર મળ્યા છે? તો 4 × 4 = 8, 4 × 3 = 12, 4 × 6 = 16, 4 × 5 = 20. તો અહીંયા ઢોસાના 20 ઓર્ડર મળ્યા છે. હવે આગળ ઇડલી છે, તો ઇડલીના કેટલા ઓર્ડર મળ્યા છે? તો 4 × 4 = 8, તો ઇડલીના 8 ઓર્ડર મળ્યા છે. દહીંવડા નો 1 છે, એટલે કે 1 = 4. હવે અહીંયા ઉત્તપમ છે, ઉત્તપમના કેટલા ઓર્ડર મળ્યા છે? તો અહીંયા 4 × 4 = 8, 4 × 3 = 12. ઉત્તપમના ટોટલ 12 ઓર્ડર મળ્યા છે. હવે જોઈએ આ કોષ્ટકના આધારે આપણે અહીંયા આપેલા
પ્રશ્નોના જવાબ લખવાના છે. તો એમાં પહેલો પ્રશ્ન છે કે સૌથી વધુ ઓર્ડર કઈ વસ્તુનો મળ્યો છે અને કેટલો. તો અહીંયા આપણે સંખ્યા મેળવી લીધી છે. હવે જોઈએ કે સૌથી મોટી સંખ્યા હોય એ ઓર્ડર સૌથી વધારે કહેવાય. તો અહીંયા જો 24 છે, 20 છે, 8 છે, 4 છે અને 12 છે. તો 24 એટલે કે સૌથી વધારે ઓર્ડર છે. સૌથી વધારે ઓર્ડર પીઝાનો મળ્યો છે. અહીંયા લખ્યું છે સૌથી વધુ ઓર્ડર કઈ વસ્તુનો મળ્યો છે, તો પીઝા. કેટલો? તો 24. ઓકે, એ રીતે બાકી જોઈએ. સૌથી ઓછો ઓર્ડર કઈ વસ્તુનો મળ્યો છે અને કેટલો? તો અહીંયા જો સૌથી ઓછો ઓર્ડર દહી વડાનો છે. કેટલા? તો 4 છે. તો અહીંયા લખશું દહી વડા અને અહીંયા 4. ઉત્તપમ કરતા ઢોસા કેટલો વધારે મળ્યો છે? ઉત્તપમ અને ઢોસા તો આપણે 20માંથી કેટલા બાદ કરીશું? 20માંથી 12 બાદ કરીએ. ઉત્તપમ કરતા ઢોસા કેટલા વધારે છે? તો અહીંયા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ એટલે 20માંથી ઉત્તપમની સંખ્યા બાદ કરીશું. 12 બાદ કરીએ તો અહીંયા 0માંથી 2 જાય તો આપણે 200 લેવો પડશે. અહીંયા દર હવે 0ની ઉપર 10 આવે અને આગળ ઉપર 2ની ઉપર 1. તો અહીંયા 10માંથી 2 બાદ કરીએ તો 8 વધે અને અહીંયા આવશે 0. તો અહીંયા ઢોસાના કેટલા વધારે ઓર્ડર મળ્યા છે? 8. તો 8 ઓર્ડર વધારે છે. 8 ઓર્ડર વધારે છે. આગળ જુઓ, ઇડલી કરતા દહીંવડાનો ઓર્ડર કેટલો ઓછો છે? ઇડલી અને દહીંવડા આ બે કરવાનું છે. ઇડલી અને દહીંવડાનો ઓર્ડર કેટલો ઓછો મળ્યો છે? ઇડલી કરતા દહીંવડાનો કેટલો ઓછો છે? તો અહીંયા ઇડલીની ઓર્ડર કેટલા છે? 8 ઓછા દહીંવડાના 4 છે. તો 8માંથી 4 બાદ કરીએ તો કેટલા વધે? 4. તો અહીંયા 4 ઓર્ડર દહીંવડાના ઓછા છે. પ્રશ્ન 5 નો, ઢોસા અને ઇડલીના કુલ મળીને કેટલા ઓર્ડર મળ્યા? હવે કુલ છે, કુલ એટલે શું આવશે? સરવાળો. તો ઢોસા અને ઇડલીના ઓર્ડરનો સરવાળો કરીશું. ઢોસામાં કેટલા છે? 20. તો 20 વત્તા ઇડલી, ઇડલીના કેટલા છે? 8. તો 20 ને 8 કેટલા થાય? 0 અને 8, 8 ના 8 અને 2 ના 2. તો અહીંયા બંનેના મળીને ઓર્ડર કેટલા થયા? 28 થાય. તો એ લખીશું કે બંનેના મળીને કુલ 28 ઓર્ડર મળ્યા. હવે અહીંયા પ્રશ્ન 6 જો, ઇડલી કરતા પીઝાનો ઓર્ડર કેટલો વધારે છે? ઇડલી કરતા પીઝાનો ઓર્ડર કેટલો વધારે છે? તો અહીંયા પીઝા 24 છે અને ઇડલી 8 છે. તો આપણે 24માંથી 8 બાદ કરી જોઈએ. તો અહીંયા 4માંથી 8 બાદ ના થાય તો 4 ને મારીને ઉપર 14 આવશે અને અહીંયા આવશે 1. હવે જુઓ, 14માંથી આપણે 8 બાદ કરવાના છે. તો અહીંયા 8 પછી 14 આવે ત્યાં સુધી ગણીએ તો 9 10 11 12 13 14, 6 અને અહીંયા આવશે 1. તો અહીંયા પીઝાના 16 ઓર્ડર વધારે છે. ઓકે, હવે પ્રશ્ન 7 જુઓ, કઈ વસ્તુના 20 ઓર્ડર મળ્યા છે? તો અહીંયા જોઈએ આપણે 17 સંખ્યાઓમાં 20 ક્યાં છે? તો અહીંયા 24 છે, અહીંયા 20 છે. એટલે કે ઢોસાના 20 ઓર્ડર મળ્યા છે. અહીંયા લખશું ઢોસાના. ઓકે, આ રીતે તમારે પણ દાખલા તમારી ગણતરીની અંદર ગણવાના છે. હજી આપણો એક છેલ્લો દાખલો બાકી છે, એ આપણે કરી જોઈએ. હવે જુઓ, અહીંયા લખ્યું છે કે કુલ કેટલા ઓર્ડર મળ્યા છે. તો આપણને જે ટોટલ આપણે અહીંયા ઓર્ડર મળ્યા હતા એને બધાનું શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. તો આપણે સરવાળો કરીએ. તો પહેલા છે પીઝા, પીઝાના કેટલા ઓર્ડર છે? 24 વત્તા ઢોસા છે, ઢોસાના કેટલા ઓર્ડર છે? 20. તો અહીંયા 20 કરીશું. વત્તા ઇડલીના કેટલા છે? 8. તો અહીંયા 8 કરીશું. અહીંયા દર્શકના સ્થાને કોઈ નથી તો આપણે ત્યાં 0 કરી દઈએ. હવે જોઈએ દહીંવડા. તો દહીંવડાના ઓર્ડર કેટલા છે? 4. તો અહીંયા 4
વત્તા છેલ્લે છે ઉત્તપમ તો ઉત્તપમના 12 મળે છે હવે આ બધી સંખ્યા વધુ કરવાનો સરવાળો તો સરવાળો આપણે જે કરીએ છીએ એ જ રીતે કરવાનો છે પહેલા ઘણીવારના બાળકો આ મોટી સંખ્યા જોશે તો એ ઉભરાઈ જશે આવડા મોટા તો મને આવડે જ નહીં એમ કહીને ભરાશે તો ના એકદમ ઈઝી છે અહીંયા 4 છે 8 છે તો 4 ની અંદર 8 એડ કરો કેટલા થાય તો 4 પછી 5 6 7 8 9 10 11 અને 12 હવે 12 12 ની અંદર 4 એડ કરો 12 પછી 13 14 15 અને 16 16 પછી ને એડ કરો તો 17 અને 18 તો 18 તો 18 નો 8 નો એકમના સ્થાને અહીંયા દશકમાં 1 છે એ આપણે બધીમાં મૂકીશું હવે અહીંયા પહેલા બધી કરીએ 1 1 ની અંદર 2 એડ કરીએ તો 2 અને 3 3 ની અંદર 2 એડ કરીએ તો 4 અને 5 5 ની અંદર 1 એડ કરીએ તો 6 તો ટોટલ કેટલા ઓર્ડર મળ્યા અહીંયા છે કે કુલ કેટલા ઓર્ડર મળ્યા તો કુલ ઓર્ડર કેટલા છે 6 8 68 તો કુલ 68 ઓર્ડર મળ્યા તો તમારે પણ તમારી નોટબુકની અંદર આ રીતે દાખલા ગણવાના બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું બાય